subscribe now and press the bell icon. Never miss an update. नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आपनु स्वागत छे। आज आपणे धोरण 3 विषय आसपास पाठ 14 आपणो खोराक तेमा आगळ अभ्यास करीशुं। हवे आपणे आगळ अभ्यास करीए ए पहेला आपणे जे शीखी गया छीए तेने याद करी लईए कि आपणे वात करी हती आगला लेक्चरमां के વેણુનું કુટુંબ અને રાણીના કુટુંબમાં શું તફાવત છે। તો કે વેણુનું કુટુંબ એક સાથે બધા કાર્યો કરે છે, જ્યારે રાણીના કુટુંબમાં તેના મમ્મી જ રસોઈ બનાવે છે। પછી વેણુનું કુટુંબ એક સાથે મળીને જમે છે, જ્યારે રાણીનું કુટુંબ એક સાથે મળીને જમતું નથી। પછી વેણુનું કુટુંબ છે એના મમ્મી પપ્પા જ્યારે સમાચાર પત્ર વાંચે છે ત્યારે વેણુ છે એ સાયકલ ચલાવે છે। જ્યારે રાણીના કુટુંબમાં શું છે કે રાણી અને તેના મમ્મી કામ કરી રહ્યા હોય છે ત્યારે તેના પપ્પા સમાચાર પત્ર વાંચી રહ્યા હોય છે। પછી આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી કે આપણે આપણા ઘરમાં બધા એકસાથે જમવા બેસીએ છીએ કે નથી બેસતા। નથી બેસતા તો શું કામ નથી બેસતા? આપણે આપણા મમ્મીને રસોઈ કામમાં મદદ કરીએ છીએ। ઘરના કેટલા એવા સભ્યો છે કે જે રસોઈ કામમાં મદદ નથી કરતા, તો શું કામ નથી કરતા? પછી છેલ્લે આપણે વાત કરેલી હતી કે આપણા ઘરમાં કેટલાય કાર્યો કરવાના હોય છે, તો આ કાર્યો ઘરના ક્યાં ક્યાં સભ્યો કાર્યો કરે છે અને શું કાર્ય કરે છે તે વિશે પણ આપણે માહિતી મેળવી। હવે આપણે વાત કરવાની છે કે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાક આપણે ક્યાંથી લઈએ છીએ, ક્યાંથી આપણે મેળવીએ છીએ। જેમ કે આપણે ખોરાક લઈએ છીએ તો એ ખોરાકમાં ઘણી બધી વિવિધતા રહેલી છે। જેમ કે આપણે ત્રણેય ટાઈમ સવાર બપોર સાંજ એક સરખો ખોરાક લેતા નથી। સવારે આપણે ભાખરી ચા, બપોરે શાક દાળ ભાત રોટલી, સાંજે ખીચડી ભાખરી શાક। અને એમાંય આપણે શાકભાજીમાં જોઈએ તો કે વિવિધ પ્રકારની શાકભાજી, શાકમાં ક્યારેક આપણે કઠોળના શાક બનાવીએ, ક્યારેક લીલી શાકભાજીના શાક બનાવીએ। તો આ બધી વિવિધતા છે। શું કામ આપણે અલગ અલગ ખોરાક લઈએ છીએ? તો કે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકની આપણા શરીરને જરૂરિયાત છે, કેમ કે એ ખોરાકમાંથી આપણને શક્તિ મળે, પ્રોટીન વિટામિન આ બધી વસ્તુ આપણને ખોરાકમાંથી મળે છે। અને આ શક્તિની શું જરૂરિયાત છે? તો કે આપણે બોલીએ, ચાલીએ, લખીએ, તો આ બધા કાર્યો કરવા માટે શક્તિની જરૂર પડે છે। એ ઉપરાંત આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય, લોહી બનવાની ક્રિયા, આ બધી ક્રિયાઓ માટે શક્તિની જરૂરિયાત છે। એટલા માટે આપણે ખોરાક લેવો જરૂરી છે। હવે આપણે ખોરાક લઈએ છીએ પણ એ ખોરાક આપણને શેમાંથી મળે છે, ક્યાંથી મળે છે તે વિશે આપણે વાત કરીએ તો અહીં કેટલીક આપણે ખાદ્ય સામગ્રી એટલે કે ખોરાક માટે ઉપયોગમાં લેવાતી જે સામગ્રી છે એ અહીં આપેલી છે। હવે આ વસ્તુ આપણને શેમાંથી મળે છે તે આપણે અહીં લખીશું। જેમ કે મધ મધમાખીમાંથી મળે, એટલે કે મધમાખી શું છે, વનસ્પતિ કે પ્રાણી? તો કે પ્રાણીમાંથી મધ મળે છે। મકાઈ વનસ્પતિમાંથી મળે છે, પાલક વનસ્પતિમાંથી જ મળે છે, ઈંડા ઈંડા આપણને ક્યાંથી મળે? તો કે ઈંડા આપણને પ્રાણીમાંથી મળે છે, ટામેટા વનસ્પતિ, હળદર વનસ્પતિમાંથી મળે છે, દૂધ કોણ આપે? તો કે ગાય ભેંસ બકરી, અને ગાય ભેંસ બકરી એ શું છે, વનસ્પતિ કે પ્રાણી? તો કે પ્રાણી। તો દૂધ આપણને ક્યાંથી મળે છે, પ્રાણીમાંથી। બટાટા વનસ્પતિ, માંસ ક્યાંથી મળે, પ્રાણીમાંથી મળે, ડુંગળી વનસ્પતિમાંથી, ડુંગળી એક શું છે, વનસ્પતિ। પછી માછલી, તો કે માછલી પ્રાણીમાં આવે, લીંબુ વનસ્પતિ, અજમો અજમો શું છે, અજમો પણ એ વનસ્પતિ છે, કેળા તો કેળા છે એ કેળમાં આવે, અને કેળ છે એક શું છે, વનસ્પતિ, રાઈ
રાયનો સમાવેશ શેમાં થશે? તો કે રાયનો સમાવેશ પણ વનસ્પતિમાં જ થશે. ચોખા, ચોખા પણ વનસ્પતિમાં આવશે. કોબીજ, કોબીજ પણ વનસ્પતિમાં આવશે. ઘી, ઘી શેમાંથી મળે છે? તો કે ઘી આપણને મળે છે પ્રાણીમાંથી. પણ કેવી રીતે? તો કે દૂધ હોય, દૂધને દૂધમાંથી આપણે દહીં બનાવીએ, પછી દહીંને આપણે બોલાવીએ એટલે આપણને મળે છાશ અને માખણ, અને માખણને પછી આપણે ગરમ કરીએ પછી આપણને મળે ઘી. તો ઘી છે એ આપણને ક્યાંથી મળે છે? પ્રાણીમાંથી. દહીં ક્યાંથી મળે છે? તો કે એ પણ પ્રાણીમાંથી, કેમ કે દૂધમાંથી દહીં બનાવવામાં આવે છે, પણ દૂધ આપણને શેમાંથી મળે છે? પ્રાણીમાંથી. એટલે દહીં છે એ આપણને ક્યાંથી મળે છે? પ્રાણીમાંથી. હવે મીઠું, મીઠું આપણને વનસ્પતિમાંથી પણ નથી મળતું અને પ્રાણીમાંથી નથી મળતું. ક્યાંથી મળે છે? તો કે દરિયામાંથી મળે છે. હવે તમે અહીંયા જોઈ શકો કે મોટાભાગની જે વસ્તુ છે જે આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ એ બધી વસ્તુ આપણને પ્રાણી અને વનસ્પતિમાંથી જ મળે છે. તો આપણે ખોરાક તરીકે રહેતી જે વસ્તુઓ છે એ વનસ્પતિ અને પ્રાણીમાંથી મળે છે. તો આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોતો આપણે કોને કહી શકીએ? તો કે આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોતો આપણને કહી શકીએ પ્રાણી અને વનસ્પતિને, કે આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોતો પ્રાણી અને વનસ્પતિ છે. હવે કે જે વસ્તુ આપણને પ્રાણીમાંથી મળે છે તેને આપણે પ્રાણીજ પેદાશો કહી શકીએ છીએ, અને જે વસ્તુ આપણને વનસ્પતિમાંથી મળે છે તેને આપણે વનસ્પતિજ પેદાશો કહી શકીએ છીએ. હવે તમને એમ કે વનસ્પતિ પેદાશોના નામ લખો, તો તમારે તમે મકાઈ, પાલક, ટામેટા, હળદર, બટાટા, ડુંગળી, લીંબુ, અજમો, કેળા, રાય, ચોખા, કોબીજ આ બધી આપણે વનસ્પતિ પેદાશ કહી શકીએ. પછી પ્રાણી પેદાશના નામ કહીએ તો મધ, ઈંડા, દૂધ, માંસ, માછલી, ઘી, દહીં આ બધી છે એ બધી પ્રાણી પેદાશો તરીકે તમે લઈ શકો છો. હવે આપણે અમુક વસ્તુ વનસ્પતિમાંથી મેળવીએ છીએ, પણ વનસ્પતિમાંથી અમુક એવી ઔષધીય વનસ્પતિનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ કે જે આપણે ઘરગથ્થુ ઉપચાર તરીકે વાપરીએ છીએ. જેમ કે કઈ વસ્તુ? જેમ કે તમને ઈજા થાય ત્યારે, એટલે કે કંઈક પણ વાગે ત્યારે, ત્યારે તમે શું કરો છો? તો કે આપણે હળદરવાળું દૂધ પીએ છીએ, અથવા તો જ્યાં ઘાવ લાગેલ છે, જ્યાં ઘા લાગેલ છે ત્યાં આપણે હળદર પણ લગાવીએ છીએ. પછી પેટમાં દુખાવો હોય ત્યારે, તમને પેટમાં દુખાવો હોય ત્યારે તમે શું કરો છો? તો કે જ્યારે આપણને પેટમાં દુખાવો હોય ત્યારે આપણે પાણીમાં અજમો નાખીને પણ પીએ છીએ. પછી શરદી અને ઉધરસ હોય ત્યારે, તો કે આપણે શરદી ઉધરસ થઈ હોય ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ? તો કે ઘણીવાર આપણે શરદી ઉધરસ હોય ત્યારે આપણે મોંમાં છે એ આદુ અથવા તો આપણે હળદરવાળું દૂધ પીતા હોઈએ છીએ. પછી દાંતમાં દુખાવો હોય ત્યારે, તો કે આપણા દાંતમાં દુખાવો હોય ત્યારે આપણે શેકેલું લવિંગ અથવા તો લવિંગનું તેલ જે દાંત દુખતા હોય ત્યાં લગાવીએ તો આપણને તે દર્દથી રાહત મળે છે. તો આપણે વનસ્પતિમાંથી મળતા કેટલાય એવા મસાલા છે એ મસાલાનો ઉપયોગ આપણે ઘરગથ્થુ ઉપચાર તરીકે આપણે કરીએ છીએ. હવે આ સિવાયના બીજા કેટલાય એવા જે ઘરગથ્થુ ઉપચાર હોય તે તમારે તમારી મમ્મી પાસેથી જાણવાના છે. હવે આ તો મસાલાની વાત થઈ, તો વનસ્પતિ એવી કેટલાક એવી વનસ્પતિ છે કે જેનો આપણે ઔષધિ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. જેમ કે શરદીમાં આપણે તુલસી, અજમા, અરડુસી, તો આ એવી વનસ્પતિ છે કે જેને આપણે જાણીએ છીએ, આપણી આસપાસ જોવા મળે છે અને જેનો આપણે ઔષધિ તરીકે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આપણે આગળ જોઈએ તો કે વનસ્પતિની આપણે વાત કરીએ, તો કે વનસ્પતિના મુખ્ય ભાગો, તો કે મૂળ, પ્રકાંડ, પર્ણ એટલે કે પાન, પુષ્પ એટલે કે ફૂલ અને ફળો.
આ વનસ્પતિના મુખ્ય ભાગો કહી શકાય. હવે આ વનસ્પતિના જે મુખ્ય ભાગો છે એ બધા મુખ્ય ભાગોનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. હવે તમને એમ થશે આ વળી કેવું, તો આપણે અહીં આપણે જોઈએ કે વનસ્પતિના કયા કયા ભાગનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ, આપણને કેટલાક નામ આપેલા છે, ગાજર, આદુ, ફણસ, પાલક, ફુલેવર, મૂળો, કેળું, બટાટા, ચણા, મીઠો લીમડો, જામફળ અને કોથમીર. હવે આને આપણે કેવી રીતે વિભાજન કરવાનું છે કે આમાંથી કેટલા એવા ભાગ છે જે વનસ્પતિના ફૂલો છે, કેટલા એવા ભાગ છે જે ફળો છે, કેટલા એવા ભાગ છે કે જે વનસ્પતિના પર્ણો છે, અને કેટલા એવા ભાગ છે કે જે ટૂંકમાં બીજા ભાગ છે, મૂળ છે, પ્રકાંડ છે વગેરે. હવે ફૂલોમાં, તો ફૂલોમાં આપણે સૌ પ્રથમ પહેલેથી ચાલુ કરીએ તો ગાજર છે એ છોડના બીજા ભાગ, આદુ છે એ પણ છોડના બીજા ભાગ, ફણસ છે એ ફળો, પાલક, પાલક શું થશે, પાલક પર્ણ, ફુલેવર ફૂલો, મૂળો છોડના બીજા ભાગ, કેળું શું થશે, તો કે કેળું ફળો, બટાટા છોડના બીજા ભાગ, ચણા છોડના બીજા ભાગ, મીઠો લીમડો પર્ણ, જામફળ ફળમાં અને કોથમીર પર્ણ. તો કે આમાં કેટલાય આ બધી એવી સામગ્રી છે કે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, પરંતુ તે વનસ્પતિના બીજા ભાગો જોવા મળે છે, જેમ કે ફૂલો પણ હોઈ શકે, ફળો પણ હોઈ શકે, મૂળ પણ હોઈ શકે, પ્રકાંડ પણ હોઈ શકે અને પર્ણો પણ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે વાત કરી તેને આપણે ટૂંકમાં રિવિઝન કરી લઈએ, તો આપણને ખોરાકમાંથી જે વસ્તુ મળે છે એ વસ્તુ આપણને વનસ્પતિ અને પ્રાણીમાંથી જ મળે છે. જો જે વસ્તુ આપણને વનસ્પતિમાંથી મળતી હોય તેને આપણે વનસ્પતિ પેદાશ કહીએ છીએ, જે વસ્તુ આપણને પ્રાણીમાંથી મળતી હોય તેને આપણે પ્રાણી જ પેદાશ કહીએ છીએ. પછી કે વનસ્પતિમાંથી કેટલાક એવા મસાલા મળે છે એ મસાલાનો ઉપયોગ આપણે ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ કરીએ છીએ, જેમ કે ઈજા થાય ત્યારે, પેટમાં દુખાવો હોય ત્યારે, શરદી અને ઉધરસ હોય ત્યારે, દાંતમાં દુખાવો હોય ત્યારે, તો આ વિવિધ મસાલાનો ઉપયોગ આપણે ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ કરતા હોઈએ છીએ. પછી આપણે વાત કરી કે વનસ્પતિના મુખ્ય ભાગો છે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફૂલ ને ફળ, તો આ બધા ભાગોનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. અને છેલ્લે આપણે જોયું કે અહીં કેટલીક સામગ્રી આપેલી છે, ખાદ્ય સામગ્રી, એમાં કેટલાક ફૂલો છે, કેટલાક ફળો છે, કેટલાક છોડના બીજા ભાગ એટલે કે મૂળ કે પ્રકાંડ છે, અને અડધા એવા ભાગ છે જે પર્ણો છે, જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આજે આપણે જે ભણ્યા તે તમને સમજાઈ ગયું હશે. હવે નવી માહિતી સાથે ફરી મળીશું. થેન્ક યુ.